આવક પર અસર થાય એટલે પાક સારો થાય તો
કે રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ શક્તિ નાશ પામે છે. હવે વધુ પડતું આપણે જંતુનાશક દવા વાપરીએ તો લાંબા ગાળે જે જમીન છે એની ઉપજ શક્તિ કેવી થઈ જાય છે, નાશ પામે છે અથવા તો ઓછી થઈ જાય છે. બરાબર, કારણ કે તમે કાંઈ તમે એક એક વસ્તુ કરતા છો. બરાબર, હવે તમે છે તમારા ઘરમાં કાંઈ પણ હોય તો અમુક કપડા છે તો તમે એને રોજ રોજે રોજ તમે એક ની જગ્યાએ બ્રશ નાખો ને એટલે કાપણ છે એ થોડાક સમય પછી ફાટી જાય છે. ફાટી જાય છે ને શું કામ? તો કે આપણે એને રોજ બ્રશ કરી ધોઈએ છીએ અને એની બદલે જો તમે કાયમ એને નરમ હાથે પોચા હાથે તમે એને ધોઈ લે સૂકવી દેશો તો એ વસ્તુ વધુ ટકશે. શું કામ? એટલે આપણે તમને એમ શું કીધું છે કે વધુ પડતા જંતુનાશ વધુ પડતા રાસાયણિક ખાતર ખાતરના ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ શક્તિ નાશ પામે છે. બરાબર, પછી બીજું કે ધીમે ધીમે ખેતીના પાકની આવકમાં ઘટાડો થાય છે. પછી ત્રીજું કે લાંબા સમયે જમીન રસકસ વગરની થઈ જાય છે. શું કામ? એમાં રસ અને કસ, રસકસ એટલે કે જેમાં એની જે શક્તિ હોય છે શું થઈ જાય છે, ઓછી થઈ જાય છે. એટલે જમીન કેવી થઈ જાય છે તો કે રસકસ વગરની થઈ જાય છે અને તેમાં પાકની ઉપજ ઘટે છે. જે પાક છે એ પેલા કેવો આવતો હતો પાક છે એ ખૂબ જ સારો આવતો હતો. વધુ પડતા એને રાસાયણિક ખાતરો નહીં ખાતો પાકની ઉપજ છે એ ઘટી જાય છે. બરાબર, પછી એમાં ચોથું છે કે જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનમાં રહેલા જંતુઓ અને અળસિયા વગેરે નાશ પામે છે. બરાબર છે, મેં તમને સમજાવ્યું કે જે અળસિયા છે એ ખેડૂતના મિત્ર છે. કેવી રીતે? તો કે અમુક અમુક જંતુઓ છે એ પોતે છે ખાઈ જાય છે જેથી કરીને જમીન ફળદ્રુપ થઈ જાય છે અને પાકને નુકસાન પણ નથી થતું. તો જો આપણે રાસાયણિક ખાતર નાખીએ તો અળસિયા છે એ ત્યાં મરી જાય છે, અળસિયા વગેરે નાશ પામે છે જેના લીધે જમીનનું બંધારણ છે એ બગડી જાય છે. અને પાંચમું છે જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળી જાય અને જમીન અને પાણીને દૂષિત કરે છે. અને એમાં છઠ્ઠું છે કે લાંબા ગાળે જમીનનું બંધારણ બગડે છે અને જમીન સખત અને બિન ઉપજાઉ બની જાય છે. અત્યારે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે બિન ઉપજાઉ જમીન ઘણી જગ્યાએ હોય છે તેનું કારણ શું હોય છે? તો કે વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી જમીન છે એ બિન ઉપજાઉ બની જાય છે. બરાબર છે, તો આ પ્રશ્નનો જવાબ છે એ તમારે પાકી બુકમાં લખવાનો છે. આના પછીના લેક્ચરમાં આપણે બીજા પ્રશ્નો